नमस्कार आईवीएन 24 न्यूज માં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। મહિલા પત્રકાર પર થયેલ ગેંગરેપ સામે મીડિયા કર્મી દ્વારા આવેદન પત્ર। ભગવાન ગિરિરાજના દર્શન કરવા આલિદ્રામાં ભીડ। સાસણને જૂનાગઢમાં રાખવા વેપારીઓ મેદાને। વિશ્વ હિન્દુ પરિષદના આઝાદ ચોકમાં ધરણા। મેંદરડામાં જનતા દાવડો શરૂ થતા આનંદ બેવડાયો। अपना धंधा व्यवसाय आकर्षक अने असरकारक जाहिरात अमारा इंडिया विजन 24 न्यूज केबल नेटवर्क में आपवा माटे संपर्क करो। जूनागढ़ ऑफिस धारा कॉम्प्लेक्स बस स्टेन्ड सामे होटल विशाला नीचे बीजो माल जूनागढ़। अमारा मोबाइल नंबर है 9426-04928 9574734788। મુંબઈના ફોટો જર્નલિસ્ટ યુવતી ઉપર 5 નરાધમ શખ્સોએ ગેંગરેપ ગુજારતા સમગ્ર મીડિયા આક્રોશમાં આવી ગયું હતું। મુંબઈ ઉપરાંત ગુજરાતના મોટા ભાગના મીડિયા કર્મીઓએ ભવિષ્યમાં મહિલા જર્નલિસ્ટો સાથે આવો બનાવ ન બને તે માટે આવેદન પત્રો આપવામાં આવેલ હતા। જૂનાગઢ મીડિયા કર્મીઓ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી કસૂરવારો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। પુરાણોમાં અતિ મહત્વ ધરાવતા અને સમગ્ર વિશ્વમાં માત્ર ગણ્યા ગાંઠ્યા મંદિરો જેના આવેલા છે એવા ભગવાન ગિરિરાજનું મંદિર જૂનાગઢના મેંદરડા તાલુકાના આલિદ્રા ગામે આવેલ છે। વૃંદાવન ધામ તરીકે ઓળખાતા ભગવાન ગિરિરાજના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવારો નિમિત્તે પૂજા અર્ચના બાળ ભોજન અને સમૂહ પ્રસાદનું આયોજન થયેલ છે। અત્યારથી જ લોકો ભગવાન ગિરિરાજના દર્શન કરવા ઉમટી પડ્યા છે। देश की जय।
परम पूज्य ब्रह्मचारी जी बापू एमनु जीवन सरल अने सादु हतु। एमणे पोतानु आखू जीवन लोकोना कल्याण माटे व्यतीत करेल। एमणे हरे राम हरे कृष्णनो महामंत्र लोकोना कल्याण माटे आपेलो अने ई बापुनो निर्वाण तिथि महावद आठम थी महासुद आठम थी बराबर ने महावद त्रीस सुधी अखंड राम धुन आ आश्रम में चाले छे। જુનાગઢ જિલ્લાની ઓળખ સમાન ગિરિવર ગિરનાર અને શિવભૂમિ સાસણ અકબંધ રાખવા જુનાગઢના અગ્રણીઓ મેદાનમાં આવી ગયા છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી હુરાભાઈ દેસાઈ સહિતના વેપારીઓ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સાસણને જુનાગઢમાં રાખવાની માંગ કરતું આવેદનપત્ર આપેલ હતું। કલેક્ટરશ્રી થ્રુ રાજ્ય સરકારને એક આવેદનપત્ર આપવાની અમે તૈયારી કરી છે અને આપ્યું છે। એમાં મેઇન તો એક કે 16 વર્ષ પૂર્વે આ જિલ્લાનું એક વખત વિભાજન થઈ શક્યું છે। સમગ્ર વિશ્વમાં આ પ્રથમ દાખલો હશે કે 16 વર્ષમાં એક જ વિસ્તારનું 2 વખત વિભાજન કરવું પડે। બીજું, કદાચ માનો કે કોઈ કારણસર આવું વિભાજનની જરૂર હતી તો વિભાજન પૂર્વે અહીંના રાજકીય અગ્રણીઓને અહીંની સેવાકીય સંસ્થાઓને વગેરેને વિશ્વાસમાં લેવા જરૂરી હતા। કદાચ માનો કે સોમનાથ એવું નામ જિલ્લાનું આપવાથી પ્રશ્ન સોલ્વ થતો હોત અને જો જિલ્લાનું નામ સોમનાથ કર્યું હોત અને કદાચ સ્થળ બદલવાની જરૂર પડી હોત અને જૂનાગઢ ઘણા વર્ષ સુધી હેડક્વાર્ટર રહ્યું છે, કદાચ વેરાવળ સ્થળ તરીકે રાખ્યું હોય તો પણ જૂનાગઢની પ્રજાને લેસ માત્ર વાંધો નહોતો। જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને જૂનાગઢ શહેરની તમામ સંસ્થાઓ, તમામ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે જૂનાગઢ કલેક્ટરશ્રીને જૂનાગઢ જિલ્લાના જે બે વિભાજન થયા છે અને જૂનાગઢ જિલ્લાની અંદર ગીર અભયારણ્ય કે જે જૂનાગઢની ઓળખ છે, ગીર અને ગીર સોમનાથ બે સંયુક્ત રીતે જોડાયેલા છે અને જ્યારે ગીર સોમનાથ અલગ જિલ્લો બન્યો છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ અલગ જિલ્લો બનાવી અને વહીવટી પ્રક્રિયા માટે જે સરળતા આપી છે એમની સાથે જૂનાગઢના તમામ નગરજનો સાથે છે, પણ જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર સંપૂર્ણ દરિયા કિનારો, જૂનાગઢના ઉદ્યોગો, તાલાળાની કેરી અને પ્રખ્યાત વિશ્વની અંદર જેમનું નામ છે સોમનાથ મહાદેવનું મંદિર, એ પણ ગીર સોમનાથની અંદર આ 4 વસ્તુઓ જઈ છે। આમની પહેલાં પણ એક વખત જૂનાગઢ જિલ્લાનું વિભાજન થયું હતું ત્યારે પોરબંદર જિલ્લો જૂનાગઢમાંથી દૂર અલગ પડ્યો હતો। ગાંધીજીની જન્મભૂમિ જૂનાગઢે ગુમાવી ચૂકી છે। હવે ફક્ત જૂનાગઢની એક જ લાગણી છે કે ગીરનું અભયારણ્ય અને સાસણ એ જૂનાગઢને આપે, એટલે કે જૂનાગઢના સાથે એમની ઓળખ રહીએ અને ગીર જે છે એ જૂનાગઢની સાથે ગિરનારની સાથે જોઈન્ટ રહીએ, ફક્ત એટલી જ માગણી છે। અને આ રીતે જો સ્વીકારવામાં નહીં આવે તો જૂનાગઢની જે ઓળખ છે એ ઓળખ વહી જશે અને લોકોને ખૂબ જ નારાજગી છે દરેક સંસ્થાઓ થકી। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરી છે, તા મંત્રીશ્રીઓને પણ અમે રજૂઆત કરી છે। અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 84 કોશી પરિક્રમા શરૂ કરવામાં આવતા છે। ઉત્તર પ્રદેશની સરકારે વિશ્વ હિન્દુ પરિષદના ઉચ્ચ નેતાઓ પ્રવીણભાઈ તોકડિયા, અશોકભાઈ સિંઘલ સહિતના સંતો મહંતો સાથે 1700 લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરતા સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ઠેર ઠેર ધરણાના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા। જૂનાગઢમાં પણ આઝાદ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ધરણા પર બેસી જતા નેતાઓને તાત્કાલિક છોડી મૂકવા માંગ કરેલ હતી।
અયોધ્યાની અંદર 84 કોષની જે યાત્રા ચાલી રહી છે, એ યાત્રા ઉપર જેની ગવર્નમેન્ટ મુલાયમસિંહ યાદવ અને અખિલેશે જે સાધુ સંતોની ધરપકડ કરી છે, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓની પણ ધરપકડ કરેલી છે. આ દેશ હિન્દુઓનો દેશ છે, જ્યાં રામલલ્લા બિરાજે છે. એ રામલલ્લા આજે પણ એક ટેન્ટમાં બિરાજે છે. એમને ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ સંકલ્પ કરેલો છે, જેના અનુસંધાને માત્ર 200 સંતો રોજ આ પરિક્રમા કરવાના હતા, પરંતુ રાજકારણને વાત વચ્ચે લઈ અને તેમણે સાધુ સંતોની જે ધરપકડ કરી છે એ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સાખી નહીં લે. એમના વિરોધની અંદર આજે ભારતભરની અંદર ધરણા અને દેખાવોના જે કાર્યક્રમો કરવાના છે, એના અનુસંધાને આજે જૂનાગઢમાં પણ આઝાદ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અયોધ્યા રામલલ્લાનું જન્મસ્થાન એ હિન્દુઓની આસ્થાની અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મુદ્દો એ કોઈ રાજકીય મુદ્દો નથી, પણ ખરેખર ત્યાં હિન્દુઓની શ્રદ્ધા અને લાગણીનો મુદ્દો છે. ખરેખર આ હિન્દુસ્તાનમાં આવું ન જ બનવું જોઈએ, અને આના માટે કોઈ પણ જો રાજકારણ કહેતા હોય કે અલ્પસંખ્યક કે વિધર્મીઓ એવું માનતા હોય કે હિન્દુમાં જો સત્તા નથી, તો ખરેખર હિન્દુઓ હંમેશા ભગવાને કીધું છે કે ધર્મ સ્થાપન થાય સંભવામ યુગે યુગે, ધર્મોના રક્ષણ માટે સ્વધર્મ અને તેના શ્રેયમ પરમો ધર્મમ ભયાવહ, પોતાના ધર્મ માટે મરી જવું પણ શ્રેષ્ઠ છે, પણ બીજાનો ધર્મ એ ભયજનક છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, દરેક સંતો એ હિન્દુઓના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે હંમેશા કટિબદ્ધ છે, અને આવું કદાપી આ હિન્દુસ્તાનમાં ધાકી લેવામાં નહીં આવે. વિધર્મીઓને પણ પૂરેપૂરું ધબક શીખવાડવામાં આવશે. સંતો એક છે અને હંમેશા એક જ રહેવાશે, અને રામ મંદિર બને જ રહેશે. અને આ 84 કોષની યાત્રા જે છે એ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સેવાભાવી લોકો અને આર્થિક યોગદાન આપનારા દાતાઓના સહકારથી સાતમ આઠમના પવિત્ર તહેવારો નિમિત્તે સૌ કોઈને સસ્તી મીઠાઈ અને ફરસાણ મળી રહે તેવા શુભ આશયથી જનતા તાવડો શરૂ કરવામાં આવેલ હતો. આ જનતા તાવડામાં મેસૂપ 80 રૂપિયા, ફરસાણ 70 રૂપિયા, લાડવા 60 રૂપિયા કિલોના ભાવે વિતરણ કરાતા મેંદરડા અને આજુબાજુના વિસ્તારમાંથી સસ્તી મીઠાઈ અને ફરસાણ લેવા લાંબી લાઈનો જોવા મળી રહી છે. સૌ ગરીબ માણસોને આ મોંઘા ભાવની વસ્તુ પોવાય નહીં, તો આમાં સસ્તા ભાવે જે દેશે સારા ભાવે નોર્મલ ભાવે, નહીં નફો નહીં નુકસાન એવું કરે છે તો આ સારું કહેવાય. ગામમાં જે ઉઘાડી લૂંટ થાય સારું મળે છે. બજારમાં 100 રૂપિયા કિંમત છે, અહીંયા જયારે આપણને 70 માં મળે છે. ગાંઠિયા લાડવા એ સસ્તા છે, ભજીયા નથી. ગાંઠિયા 70 રૂપિયા કિલો એટલે બહુ વ્યાજબી અને રિઝનેબલ ભાવ કહેવાય છે. લાડવા પણ 60 રૂપિયાના કિલો મળે છે, તો અત્યારે બજારમાં 100 રૂપિયા પણ કરતાં પણ વધારે ભાવ છે, અને ને બદલે 60 રૂપિયામાં આપે છે તો પબ્લિકને ઘણો બધો ફાયદો થયેલ છે. અને મેસૂપ પણ 80 રૂપિયા કિલો આપે છે, તો બજારમાં 150 રૂપિયાનો કિલો મળે છે, એની જગ્યાએ 80 રૂપિયામાં આપે છે, તો પબ્લિકને જોરદાર ફાયદો થયેલ છે. ના ગરીબ માણસો માટે ને મધ્યમ વર્ગ માટે એ સારી બાબત છે, ને નાના માણસો પણ સુખેથી આઈટમ આઈટમ મનાવી શકશે અને સસ્તું આઈટમ બધું ખાઈ શકશે. આમાં બહુ સારો થયો છે, ચોક્કસ કરવો જોઈએ, ખાસ કરવો જોઈએ આ આઈટમ આઈટમમાં. કેટલું ખપે છે? અનલિમિટેડ ખપે છે. અરે બી લગરા
ફાયદો કરી દેવો. મને આમાં કોઈ જાતની બહુ લાંબી નુકસાની જાતી નથી. ગામમાંથી હું 85 રૂપિયાનો મેસુક લઉં છું, 80 રૂપિયાનો વેચું છું. તાજો બનાવીને કારીગરને કહું 10 માણા મારે અહીંયા કામ કરે છે, અહીંયા મને ગામનો સપોર્ટ છે. 62 રૂપિયાના લાલવા લઉં છું, 60 રૂપિયાના વેચું છું. ગાંઠિયા હું 70 રૂપિયાના વેચું છું. મને મજૂરીની એમાં નુકસાની જાય. આખા ગામનો મને બહુ સપોર્ટ છે અને લોકફાળો મને બહુ છે. બાકી બધી નુકસાની જાય હું એકલો ભોગવી લઈ. જૂનાગઢની ભૌગોલિક રચનાને ધ્યાને લઈ સાતમ આઠમના તહેવારો અને રજાના માહોલ વચ્ચે જ્યાં ત્યાં પાર્કિંગ કરી અને રેકડી દુકાનની આડેસો નડતરરૂપ મંડપો પોતાની જગ્યાએ રાખવા તેમ જૂનાગઢ કોર્પોરેશનના દબાણ અધિકારી ગોસ્વામીએ અપીલ કરતા જણાવ્યું હતું કે હું દબાણ અધિકારી ગોસ્વામી. જૂનાગઢમાં અત્યારે જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે. માનનીય નાયબ કમિશનર સાહેબ તેમજ કમિશનર સાહેબની સૂચના અન્વયે જે શહેરમાં આપણે એક તો જૂનાગઢની અંદર ખૂબ રસ્તાઓ સાંકડા છે, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતે દરેક લારી ગલ્લા રેકડી કેબિન પાથરણા તેમજ વેપારી ભાઈઓએ જે આગળ દુકાનની આગળ જે 10-10 ફૂટના પતરા કાઢેલા છે, હાલ ખાસ તહેવાર નિમિત્તે દરેકને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના કાર્યમાં સહકાર આપે. અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખા તેમજ ટ્રાફિક પોલીસ અંતર્ગત ઝુંબેશ કરવામાં આવે છે, બધાને સૂચના આપવામાં આવે છે અને લોકો પણ સારો સહકાર આપે છે. આવી રીતે બધા આપણે સાથે મળી અને ટ્રાફિકનું નિયમન કરીએ. છેલ્લા 3 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન ઉભેલા FM રેડિયો સ્ટેશન શરૂ ન થતા છેલ્લા 10 દિવસથી જૂનાગઢના લોકો આ રેડિયો સ્ટેશન શરૂ કરાવવા આળસ મરડી ઊભા થયા છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા મધુર સોશિયલ ગ્રુપ આ FM રેડિયો સ્ટેશન શરૂ કરાવવા FM રેડિયો સ્ટેશન પર છાવણી રાખી ધરણા પર બેસી ગયેલ હતા અને FM રેડિયો સ્ટેશન શરૂ કરાવીને જ રહીશું એવા નારા લગાવ્યા હતા. જૂનાગઢની કોર્પોરેશન ટીમ હવે ગમે ત્યાં આગ લાગશે તો તુરંત જ પહોંચી જવા સક્ષમ બની ગયા છે. જૂનાગઢ કોર્પોરેશનના ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર અધ્યતન મોટરસાઇકલ અને સાયરન વાળી ગાડીથી ટ્રાફિક દૂર કરી જે તે સ્થળે તાબડતોબ પહોંચી જશે. ફાયર અને અકૃત્યોના બનાવ સમયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરનાર કમલેશ પુરોહિત આ બાઇક ચલાવવા સજ્જ છે.
જૂનાગઢમાં વસતા વાંજા જ્ઞાતિના બાળકોનો પરીક્ષામાં ઉત્તમ દેખાવ અને ઉચ્ચ માર્કથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો એક સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વાંજા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેજસ્વી તારલાઓને શિલ્ડ બહુમાનપત્ર અને અનેક મોમેન્ટોથી નવાજવામાં આવેલ હતા। આ પ્રસંગે રાજકીય આગેવાનો જ્ઞાતિ રત્નો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ વિસ્તારના જોશીપરા ખલીલપુર રોડ ઉપર અમારું શુભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં અમે બાબા બર્ફીલા અમરનાથનું આયોજન રાખેલ છે। 120 લાદીનું દર વર્ષે અમે આયોજન રાખીએ છીએ અને દર વર્ષે લોકો ભાવપૂર્વક આવે છે, સાથ સહકાર અમને આપે છે। આજુબાજુની સોસાયટી તમામે તમામ લોકો અમારે અહીંયા સાથ સહકારમાં જોડાય છે અને આનંદ બહુ જ આવે છે। અને દર વર્ષે આવો નવો નવો પ્રોગ્રામ કરીએ અને દર સોમવારે અમે સત્સંગને સારી દીપમાળા કરીએ છીએ અને નવા નવા પ્રોગ્રામો ગોઠવીએ છીએ અને આજુબાજુવાળા તમામે તમામ લોકો અમને બહુ મોટામાં મોટો સાથ સહકાર આપે અને અમને એટલો આનંદ કરાવે છે અને અમે લોકોને એટલો આનંદ કરાવીએ અને બધા લોકોને એવી મોજ આવે છે કે વારંવાર અમને ઈચ્છા ધરાવે છે કે આવો નવો પ્રસંગ કરાવે। જૂનાગઢમાં વસતા વાંજા જ્ઞાતિના બાળકોનો પરીક્ષામાં ઉત્તમ દેખાવ અને ઉચ્ચ માર્કથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો એક સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વાંજા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેજસ્વી તારલાઓને શિલ્ડ બહુમાનપત્ર અને અનેક મોમેન્ટોથી નવાજવામાં આવેલ હતા। આ પ્રસંગે રાજકીય આગેવાનો જ્ઞાતિ રત્નો ઉપસ્થિત રહ્યા હતા। આપણે આપવાની છે તે દરેક ફરી વાર તરફ પણ કાર્યો
અમારે જૂનાગઢ કાઠિયાવાડ વાંજા જ્ઞાતિ ઇના દરવાજે ગોપાલવાડી મુકામે આજે ઇનામ વિતરણનો અને સમૂહ ભોજનનો તથા શૈલેષભાઈ ફરખડા જૂનાગઢ જિલ્લા મીડિયાના કન્વીનર એનું પણ સન્માન હારોહાર રાખ્યું હતું. ને હું વાંજા જ્ઞાતિ કાઠિયાવાડ વાંજા જ્ઞાતિનો પ્રમુખ શાંતિભાઈ અર્જણભાઈ સોલંકી. આ પ્રમાણે અમારે દર વર્ષ પ્રમાણે કાર્યક્રમ થાય છે અને આજે અમારે સમૂહ ભોજનનો કાર્યક્રમ શ્રાવણ માસ નિમિત્તે સમૂહ ભોજનનો કાર્યક્રમ અમે અહીંયા ગોપાલવાડીએ રાખેલ છે. એમાં અમારે સંખ્યા 1000 થી 1100 નો કાર્યક્રમ ભોજનનો રાખેલ છે, બધા હાજર છે. અને દર વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ આ પ્રમાણે રાખીએ છીએ 24 વર્ષથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મહિલા પત્રકાર પર થયેલ ગેંગરેપ સામે મીડિયા કર્મી દ્વારા આવેદન પત્ર. ભગવાન ગિરિરાજના દર્શન કરવા આલિદ્રામાં ભીડ. સાસણને જૂનાગઢમાં રાખવા વેપારીઓ મેદાને. વિશ્વ હિન્દુ પરિષદના આઝાદ ચોકમાં ધરણા. મેંદરડામાં જનતા દાવડો શરૂ થતા આનંદ બેવડાયો અને ફાયર બ્રિગેડને મળેલ અદ્યતન મોટરસાયકલ. દરેક જિલ્લા તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન આઈસીઆઈસીઆઈ બેંક ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.